મિત્રો હું જે કુકડિયા યુનિવર્સલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તલાટી અને પોલીસ માટે મિત્રો આપણે જે સિરીઝ ભણી રહ્યા છીએ એની અંદર આજે નેક્સ્ટ સિરીઝ લઈ અને તમારા માટે આવી ગયો છું તો ચાલો મિત્રો કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની સિરીઝના પ્રશ્નો તો આજનો ક્વેશ્ચન નંબર વન આપેલો છે કે ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે તો ગુજરાતમાં ભગવાન બુદ્ધનો સ્તૂપ આવેલો છે દેવની મોરી ખાતે તો હવે પ્રશ્ન ઊભો થાય કે ભાઈ આ દેવની મોરી ક્યાં આવેલું છે તો મિત્રો યાદ રાખવાનું છે દેવની મોરી છે એ અરવલ્લી ખાતે આવેલું છે અરવલ્લી અરવલ્લી આપને યાદ રહી જાય અને અરવલ્લી યાદ આવે એટલે આપણે શામળાજી પણ યાદ આવે અરવલ્લી યાદ આવે એટલે શામળાજી બરાબર વિષ્ણુ ભગવાનની ગદા ધારણ કરેલી મૂર્તિ ત્યાં આવેલી છે અને એના જ લીધે આપણે આ શામળાજીને ગદાધરપુરી તરીકે ઓળખીએ છીએ યાદ રાખવાનું છે આ આ દેવની 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 મોરી મોરી છે 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 એ એ નદીની નદીની પાસે પાસે આવેલું પણ આપણે યાદ રાખવાનું અને ભોજ રાજાના ટેકરા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારત સરકારે જે બુદ્ધિસ્ટ સાઇટો જાહેર કરી છે એની અંદર આ દેવની મોરીનો સમાવેશ થયેલો છે એ પણ યાદ રાખવાનું છે એ થોડોક વર્તમાન બાબતો આવી ગઈ જોઈએ પછીનો બીજો પ્રશ્ન ઓઠા ખાતે કેટલી નદીઓના પાણીનો સંગમ પામે છે તો મિત્રો એ બિલકુલ સાચી વાત છે ઓરઠા ખાતે કેટલી નદીઓ સંગમ પામે છે એ વાત તો વાક્ય જ ખોટું કહેવાય પણ આપણે તો જવાબ સાચો જ લખવાનો છે પણ ઓઠા ખાતે કેટલી નદીઓનું પાણી સંગમિત થાય છે તો મિત્રો જવાબ આવશે સાત નદીઓનું પાણી છે એ સંગમ પામે છે તો સાત નદીઓ કઈ કઈ હોઈ શકે તો પહેલી તો આપણે યાદ હોવી જોઈએ આથમતી પછી આવશે માઝમ પછી આવશે સાબરમતી પછી આવશે મેસવો પછી આવશે વાત્રક પછી આવશે ખારી અને સાતમી આવશે શેઢી આ સાતે સાત નદીઓ મિત્રો છે એ અહીં જે વોઠા ખાતે અને મેળો ભરાય છે આ વોઠા ખાતે અહીંયા સાત નદીઓનો સંગમ થાય છે આથમથી માઝમ સાબરમતી મેશ્વો વાત્રક ખારી અને શેઢી આ સાથે સાત નદીઓનો સંગમ થાય છે વોઠા ખાતે આપણે વોઠાનો મેળો પણ ભરાય છે જે ગુજરાતનો સૌથી મોટો મેળો છે પણ જો પ્રશ્ન એમ પૂછે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે તો યાદ રાખવાનું છે તો મોટો લોકમેળો થશે તરણેતરનો એ પણ આપને ખબર હોવી જોઈએ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ તરણેતરનો મેળો ભરાય છે જોઈએ પછીનો પ્રશ્ન ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રી પદ લીધું તો મિત્રો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકની ઈચ્છાથી ગાંધીજી છે એ નવજીવન સામયિકનું તંત્રી પદ લીધું હતું કે એના તંત્રીપદ ઉપર રહ્યા હતા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નવજીવન સામયિક શરૂ કરનાર કોણ હતા તો મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક હતા એ પણ આપણે યાદ હોવું જોઈએ એ ઉપરાંત એમ એક બીજું પણ ચલાવતા સત્ય બરાબર આ સત્ય નામનું ઘણી બધી બુક્સની અંદર તમે જુઓ તો આ સામયિક છે એ તમને ક્યાંય જોવા મળતું નથી તો યાદ રાખજો આ સત્ય નામનું જે સામયિક છે એ પણ ઇન્દુલાલ યાજ્ઞિક ચલાવતા હતા એટલે કે જીપીએસસી કોઈ પણ ક્ષણે તમને ઝટકો મારી શકે છે બરાબર પ્રશ્ન ભલે સામાન્ય હોય પણ જીપીએસસી જેવી પરીક્ષા હોય એટલે તમને આવો પ્રશ્ન આવી જતો હોય છે પછી ઇન્દુલાલ યાજ્ઞિકની વાત કરીએ તો મહાગુજરાત આંદોલનના પ્રણેતા આપણે કહેવા હોય તો કહી શકાય અને ગુજરાતના ઇન્દુ ચાચા તરીકે આ ઇન્દુલાલ યાજ્ઞિકને ઓળખવામાં આવે છે અને એ પણ યાદ રાખવું ઘટે કે એમનો જન્મ છે એ નડિયાદ ખાતે થયો હતો ગોરધરામ ત્રિપાઠીનો જન્મ છે એ પણ નડિયાદ ખાતે થયો હતો આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ પણ નડિયાદ ખાતે થયો હતો એટલે નડિયાદ છે છે એ સારા સારા વિભૂતિઓ આપવા માટે પ્રખ્યાત જોઈએ પછીનો પ્રશ્ન પૂજ્ય મોરારી બાપુ નું જન્મ સ્થળ તો મિત્રો મોરારી બાપુ નું જન્મસ્થળ છે એ તલગાજરડા ખાતે એમનો જન્મ થયો હતો અને એ ભાવનગર ખાતે આવેલું છે એટલે કે ભાવનગર જિલ્લામાં આવેલું છે મિત્રો આ તલગાજરડા ખાતે છે અસ્મિતા યુનિવર્સિટી આવેલી છે અને ત્યાં જ અસ્મિતા પર્વનું પણ આયોજન કરવામાં આવે છે એટલે પ્રશ્ન એવો પૂછાય કે અસ્મિતા પર્વનું આયોજન ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવે છે તો ભાવનગર અને સ્થળ પૂછાય તો તલગાજરડા ખાતે એટલે મિત્રો આવું પણ પૂછાય એટલે એનાથી પણ આપણે વાકેફ રહેવાનું છે જોઈએ પછીનો પ્રશ્ન ક્યુ શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે તો મિત્રો સાક્ષર ભૂમિ તરીકે આપણે નડિયાદને ઓળખીએ છીએ અને નડિયાદ વિશે તો આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી છે નડિયાદનો ચેવડો મિત્રો બહુ પ્રખ્યાત છે એ પણ યાદ રાખજો નડિયાદનો ચેવડો અને પેંડા પણ અમુક માત્રામાં પ્રખ્યાત છે પણ ખાસ કરીને ચેવડો નડિયાદનો ખૂબ પ્રખ્યાત છે નડિયાદ ખાતે એક બીજું પૂજ્યશ્રી મોટાનો આશ્રમ આવેલો છે પૂજ્યશ્રી મોટાનો આશ્રમ આવેલો છે એ પણ યાદ રાખવાનું છે અને મિત્રો આ પૂજ્યશ્રી મોટાએ એક મંત્ર આપ્યો હતો અને પૂજ્યશ્રી મોટાએ મંત્ર આપ્યો હતો એ મંત્ર હતો હરિ નો મંત્ર બરાબર હરિ નો મંત્ર આપેલો હતો અને આ પૂજ્યશ્રી મોટા નર્મદા નદીની અંદર મિત્રો આત્મહત્યા કરવા પડે છે અને નર્મદા નદી એમને બહાર કાઢે છે અને પછી આપણે બધાને પૂજ્યશ્રી મોટા મળે છે એની પહેલાં એનું મૂળ નામ સાંસારિક નામ ચુનીલાલ આસારામ ભાવસાર હતું એ પણ આપણે યાદ રાખવું ઘટે જોઈએ પછીનો પ્રશ્ન કયા સ્થળની બાંધણી ગુજરાતમાં પ્રખ્યાત છે તો મિત્રો આપણો જવાબ આવશે જામનગર છે એની બાંધણી ગુજરાતમાં પ્રખ્યાત છે પણ મિત્રો એમ પૂછી લે કે ભારતમાં કયા સ્થળની બાંધણી પ્રખ્યાત છે તો મિત્રો યાદ રાખજો જયપુરની બાંધણી પ્રખ્યાત છે જયપુરની બાંધણી છે રાજસ્થાન જયપુર એની બાંધણી છે મિત્રો એ પ્રખ્યાત છે એ પણ યાદ રાખવાનું છે કારણ કે એવો પ્રશ્ન પૂછે જ્યારે ગુજરાત ઓપ્શનમાં જ ન મૂકે ત્યારે પછી આપણે ખાખા વિખી થઈ જાય એવું કંઈ ન થાય બરાબર અને આપણે કન્ફ્યુઝ થાય એવું કઈ કન્ફ્યુઝ થાય એવું આવે જ નહીં બરાબર આપણે તૈયારી જેટલી પૂર્વક કરવાની છે તો જયપુર ખાતે ભારતમાં અને ગુજરાતમાં જામનગર ખાતે બાંધણી પ્રખ્યાત છે અને જામનગરની માત્ર ને માત્ર બાંધણી નહીં પણ એની સાથે કંકુ પણ પ્રખ્યાત છે અને એક બીજી વસ્તુ છે મહેશ આપણે જેને મહેશ કહીએ છીએ બરાબર તો જામનગરની બાંધણી કંકુ અને મહેસ છે એ ત્રણે ત્રણ પ્રખ્યાત છે બરાબર સૌરાષ્ટ્રનું કાશી તરીકે આને ઓળખવામાં આવે છે ઉપરાંત છોટે કાશી તરીકે ઓળખવામાં આવે છે આ જામનગરને એ પણ યાદ રાખવાનું છે જામ રાવળે એની સ્થાપના કરી હતી અને ત્યાંના ઘણા બધા શાસકો અગત્યના હતા જામ દિગ્વિજયસિંહજી જામ હાલાજી આવા ઘણા બધા શાસકો થઈ ગયા છે ઉપરાંત જામ રણજીતસિંહ થઈ ગયા જેમની યાદમાં આપણે ક્રિકેટ ક્ષેત્રે રણજી ટ્રોફી ઓગણીસો ચોત્રીસથી રમીએ છીએ એટલે ઓગણીસો ચોત્રીસમાં રણજી ટ્રોફી આપણે જામ રણજીત નામ ઉપરથી રમીએ છીએ અને આ રણજી ટ્રોફી શરૂ કરાવનાર રાજા હતા પટિયાલાના રાજા પટિયાલાના રાજા હતા એ જામ રણજીતસિંહના મિત્ર હતા બરોબર એને એમના નામ ઉપરથી આ રણજી ટ્રોફી શરૂ કરાવી હતી જોઈએ પછીનો પ્રશ્ન ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કયા સ્થળોનો સમાવેશ થાય છે તો મિત્રો બહુ સિમ્પલ છે ચાપાનેર રાણકી વાવ અને અમદાવાદ ચાપાનેરની વાત કરીએ તો બે હજાર ચારમાં એને સ્થાન આપવામાં આવ્યું છે રાણકી વાવની વાત કરીએ તો બે હજાર ચૌદમાં એને સ્થાન આપવામાં આવ્યું છે અને અમદાવાદને બે હજાર સત્તરમાં સ્થાન આપવામાં આવ્યું છે એટલે આ ત્રણે ત્રણને યાદ રાખવાનું છે પણ તમને જ્યારે પ્રશ્ન પૂછાશે ત્યારે એવો પ્રશ્ન પૂછશે કે નીચેનામાંથી ક્યુ સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ નથી અને આ ત્રણ ઓપ્શન મૂકા હશે એ સિવાયનો એક ચોથો ઓપ્શન મૂકશે એ આપણો જવાબ આવશે કારણ કે તમને આવો પ્રશ્ન પોલીસ કોન્સ્ટેબલ કે તલાટીની અંદર કોઈ પણ આગળની પરીક્ષા આવશે એટલે તમને જોવા મળશે મળશે ને મળશે એટલે એના માટે આપણે તૈયાર રહેવાનું છે જોઈએ પછીનો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે તો પેલા તો એ ખબર હોવી જોઈએ કે સૌથી મોટું પુસ્તકાલય છે કયું તો સૌથી મોટું નામ છે સેન્ટ્રલ લાઇબ્રેરી જેને મધ્યસ્થ લાઇબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે સેન્ટ્રલ લાઇબ્રેરી અને મિત્રો યાદ રાખજો એ વડોદરા ખાતે આવેલી છે એટલે એક પ્રશ્નની અંદર એ લોકો બે ક્વેશ્ચન લઈ લે છે અને તમારે બે ના આન્સર ગોતવા જ પડે જો તમને ખબર છે કે સેન્ટ્રલ લાઇબ્રેરી છે તો તમને ખ્યાલ હોય કે વડોદરા ખાતે આવેલી છે અને વડોદરાનું બીજું શું પ્રખ્યાત છે તો કે વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ પ્રખ્યાત છે કે જેમને ઓગણીસો ને ઓગણચાળીસની અંદર રેડિયોની શરૂઆત કરાવી હતી રેડિયોની શરૂઆત કરાવનાર આ સર સયાજીરાવ ગાયકવાડ હતા અને ગુજરાતની અંદર પ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરનાર શાસક પણ આ સયાજીરાવ ગાયકવાડ હતા અને પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં સૌ પ્રથમ સયાજીરાવ ગાયકવાડે કઈ જગ્યાએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલી બનાવ્યું હતું તો મિત્રો યાદ રાખજો અમરેલીમાં અમલી બનાવ્યું હતું અને કદાચ એથી આગળ જો જીપીએસસી માં જાય તો એવો પ્રશ્ન પૂછે કે અમરેલીના કેટલા ગામડાઓમાં અમલી બનાવ્યું હતું તો અમરેલીના દસ ગામડાઓની અંદર અમલી બનાવ્યું હતું અને વર્ષ હતો અઢારસો ને ત્રાણું ની અંદર અને પછી વર્ષ ઓગણીસો ને છ ની અંદર વડોદરામાં પણ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરાવે છે એટલે આવા અસર સયાજીરાવ ગાયકવાડ ને પણ આપણે અહીં યાદ કરવા જરૂરી બને છે જોઈએ પછી આગળ ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે તો મિત્રો આ ગોળ ગધેડાનો મેળો છે એ દાહોદ ખાતે ભરાય છે હવે આમાં મિત્રો મેળામાં હોય છે કેવું કે આપણે જે ગાયો હોય બરોબર ગધેડા હોય બરોબર એને એની સાથે કોઈ રમત રમવામાં આવે છે એની દોડ દોડાવવામાં આવે છે આવી રીતે દાહોદની અંદર મેળો ઉજવવામાં આવે છે બીજો એક મેળો ભરાય છે ગાય ગુવાહાટીનો મેળો બરોબર ગાય ગોહાટીનો મેળો છે ને ઘણામાં ગાય ગોહરીનો મેળો લખેલો છે કોઈ પણ કયો ઈ જ છે બરાબર ગાય ગોહરીનો મેળો કે ગાય ગોહાટીનો મેળો છે એની અંદર એવું કરવામાં આવે છે કે ગાયો હોય અથવા આખલા હોય બરાબર એ સામેથી હહેલા આવતા હોય સામેથી અને એના પગમાં પડવામાં આવે છે અને એની એના આશીર્વાદ લેવામાં આવે છે આવો આ ગાય ગોહાટીનો મેળો છે એના આશીર્વાદ લેવામાં આવે છે એટલે ઘણી વાર એવું પણ બને કે ગાયના આશીર્વાદ લેવા જાય ઘણીવાર લાગે ગાયના પગ સાથે ભટકાઈ જાય ગાય ભટકાય એમાં લાગી પણ ઘણી વાર જતું હશે પણ એ લોકોની ભાવના એવી છે કે એને એ પ્રસાદ સ્વરૂપે જુએ છે બરોબર એટલે જો શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની છે મિત્રો આગળ વધીએ પીઠોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે તો મિત્રો યાદ રાખવા જેવું છે પિઠોરા છે એ રથવા જાતિના એટલે કે રાથવા જાતિ છે એના સર્વોચ્ચ ભગવાન છે પિઠોરા છે મિત્રો એ એક ચિત્રકલા પણ છે એ પણ યાદ રાખજો આવો પ્રશ્ન એકવાર જીપીએસસી પૂછેલો છે કે પિથોરા શું છે તો એ પિથોરા ચિત્રકલા છે એ પણ આપણે યાદ રાખવાનું છે જોઈએ પછીનો પ્રશ્ન આ મિત્રો આવા બધા પ્રશ્નો છે જે જીપીએસસીએ પૂછી લીધેલા છે એ બધા હવે આપણે ક્લાસ 3 માં આવવાના છે એના માટે આપણે પ્રિપેર થવાનું છે જોઈએ જામનગરમાં આવેલું ગોપ મંદિર કઈ શૈલીમાં નિર્મિત છે તો જામનગરમાં પહેલાં તો ગોપમંદિર આવેલું છે એવું ખબર હોય એવું જરૂરી બની જાય છે બરાબર તો એક ગોપ મંદિર આવેલું છે જે આપણે ત્યાં સોલંકી વંશજો થઈ ગયા એને શોધેલી ચાલુક્ય શૈલી ચાલુક્ય શૈલીની અંદર આ ગોપ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે એટલે એ પણ યાદ રાખજો શૈલી કઈ હતી ચાલુક્ય શૈલી અને ગોપ મંદિર ક્યાં આવેલું છે તો કે જામનગરમાં આવેલું છે પછીનો પ્રશ્ન વોટ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે મિત્રો બહુ બધી વાર પૂછાયેલો છે સિનિયર ની પરીક્ષામાં આવેલો છે ઓડિટરની પરીક્ષામાં આવેલો છે તો કે આ વોટસન મ્યુઝિયમ છે એ રાજકોટ ખાતે આવેલું છે એક બીજું વધારે મિત્રો મ્યુઝિયમ પૂછાય લાયબ્રેરી પૂછાય તો મિત્રો યાદ રાખજો નવી બનેલી છે રાજકોટની અંદર બની છે બાબુભાઈ વેદ લાયબ્રેરી બાબુભાઈ વૈદ્ય લાયબ્રેરી છે મિત્રો એ રાજકોટ ખાતે નવી બને છે બહુ સારી ભવ્ય બનાવી છે એટલે આ બાબુભાઈ વૈદ્ય લાયબ્રેરી છે બરાબર સારી બેસવાની સુવિધા સોફા સોફાબોફાની સુવિધા એવી રીતે બહુ સારી વ્યવસ્થા છે એટલે કદાચ ક્યારેક ક્લાસ થ્રી લેવલે પણ ઈચ્છા થઈ જાય કે ઝટકો મારવો છે તો પૂછી શકે બાબુભાઈ વૈદ્ય લાયબ્રેરી ક્યાં નવનિર્મિત થઈ છે તો એ રાજકોટ ખાતે થઈ છે એને પણ યાદ રાખજો જોઈએ આગળ BAPS નું પ્રથમ મંદિર ક્યાં સ્થપાયું હતું તો મિત્રો BAPS નું પ્રથમ મંદિર બોચાસણ ખાતે સ્થપાયું હતું આપણે જે સ્વામિનારાયણ સંપ્રદાય કહીએ છીએ બરોબર એ છે અને મિત્રો આ BAPS નું પૂરું નામ જ છે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન બરાબર એના ઉપરથી જે આપણે બી એ પીએસ બોચાસણ બી ઉપરથી બોચાસણ બને એના ઉપરથી આપણે સીધે સીધો આઈડિયા આવી જાય છે બરાબર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન પછી અને બોરસદ બોચાસણ પૂછાય બરાબર તો એ બોરસદ તાલુકામાં આવેલું છે એકવાર આવી રીતે પ્રશ્ન પૂછાઈ ગયું છે કે બોચાસણ ક્યાં તાલુકામાં આવેલું છે તો બોરસદ તાલુકામાં આવેલું છે અને આ બોરસદ તાલુકો છે એ આણંદમાં આવેલો છે આનંદમાં આવેલો છે કારણ કે હવે મિત્રો તાલુકા પૂછાય છે તો બોરસદ તાલુકો કેમાં આવેલો છે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે એ બાબતને કન્સિડર કરી અને આ વિડીયોની લાસ્ટમાં ત્રણ ચાર પ્રશ્નો છે એ નકરા તાલુકાના લીધા છે જેથી આપણે પ્રશ્ન પૂછાય તો ક્યારે તકલીફ ના થાય જોઈએ પછીનો પ્રશ્ન પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત ક્યાં નામે ઓળખાતું તો મિત્રો પ્રાચીન કાળ હતો એમાં ઉત્તર ગુજરાત છે એ આનંદના નામે ઓળખાતું હતું યાદ રાખવાનું છે સરિયાદીનો પુત્ર હતો આનંદ બરોબર એના નામ ઉપરથી ઉત્તર ગુજરાત છે એ આ નામે ઓળખાતું હતું એ પણ યાદ રાખવાનું છે બહુ એટલે બહુ અગત્યનું બને છે પણ ઉત્તર ગુજરાત છે એના પૂરતો આ મર્યાદિત થઈ જાય છે પ્રાચીન કાળમાં એક સમય કાળ આવે છે ક્ષત્રપ કાળ ક્ષત્રપ કાળ દરમિયાન છે એ માત્ર ને માત્ર આનર્થ શબ્દ છે એ ઉત્તર ગુજરાત પૂરતો સીમિત થઈ જાય છે એની પહેલા પુરાણોની અંદર જો ચર્ચા કરવામાં આવે તો પુરાણોમાં ગુજરાતનો ઉલ્લેખ આનંદ તરીકે છે એટલે કે આખા ગુજરાતને આનંદ તરીકે ઓળખવામાં આવતું હતું પુરાણોમાં અને પછી કાળ આગળ આવે છે ત્યારે માત્ર શબ્દ છે છે એ ઉત્તર ગુજરાતમાં જ સ્થિત થઈ જાય અને દક્ષિણનો ભાગ હતો એને લાટ તરીકે ઓળખવામાં આવતો હતો એ પણ આપણે બધાને ખબર જ હશે તો જનરલ બાબત છે બરાબર જોઈએ પછી આગળ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે તો મિત્રો આ ચિત્ર વિચિત્રનો મેળો છે એ સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે તો યાદ રાખવાનું એ સ્થળનું નામ છે ગુણભાખરી ઘણાની અંદર ગુણભાખરી આપેલું છે પણ બે એક જ થાય ગુણભાખરી નામનું સ્થળ છે પોશીના તાલુકો આવશે હવે મિત્રો તાલુકા ખાસ યાદ રાખવાનું છે તો પોશીના તાલુકામાં ગુણભાખરી નામનું સ્થળ છે ત્યાં આ ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે અને મિત્રો અહીંયા એક પ્રાચીન પુરાણ પ્રસિદ્ધ બે વ્યક્તિ ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય નામના બે વ્યક્તિઓ થઈ ગયા અને એને અહીં અગ્નિસ્નાન કરેલું બરાબર સ્નાન એમને ત્યાં કરેલું અને એના લીધે અહીંના લોકો જે છે સાબરકાંઠાના એ લોકો એવું ઈચ્છે છે કે આપણે જો અહીં નાહીએ તો આપણે પવિત્ર થઈ જાય આપણા પાપ ધોવાઈ જાય એટલે આ ચિત્ર વિચિત્રના મેળાનું બધા આસમાની રંગબેરંગી કલરોનો શર્ટ પહેરી અને આવે છે અને એની અંદર સ્નાન કરે છે અને પપ્પાના પાપ ધોતા હોય એવું એ અનુભવે છે એટલે કે એક પ્રકારની એમની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે ચાલો જોઈએ આગળ આ તો પછી સંસ્કૃતિનો મોટો હોય એના જેવું થઈ જાય ચાલો જોઈએ આગળ દ્વારકાના મંદિરને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે બરાબર તો મિત્રો આન્સર આવશે જગત મંદિર તરીકે ઓળખવામાં આવે છે વળી પાછા કોઈ એમ ન કહેતા કે દ્વારકાધીશના મંદિર તરીકે ઓળખાય કે કૃષ્ણના મંદિર એમ નહીં પણ પ્રોપર નામ છે જગત મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો યાદ રાખજો ઓપ્શનમાં મૂકેલું હશે કે કૃષ્ણ મંદિર તો એવું નહીં કહેવાનું કે દ્વારકાનું મંદિર કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો એને કૃષ્ણ મંદિર કહેવાય એવું નહીં એનું પર્ટિક્યુલરલી બીજું નામ છે જગત મંદિર બરાબર એના બે દરવાજા છે એના એક દરવાજાને સ્વર્ગનો દરવાજો અને બીજા દરવાજાને મોક્ષના દરવાજા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જે પ્રવેશનો દરવાજો છે મંદિરમાં એને સ્વર્ગનો દરવાજો કહેવાય અને બહાર નીકળવાનો જે દરવાજો છે એને મોક્ષનો દરવાજો કહેવાય એટલે કે તમે જ્યારે પ્રવેશ કરો છો દ્વારકાધીશના મંદિરની અંદર દ્વારકામાં ત્યારે તમે સ્વર્ગમાં પ્રવેશો છો અને ત્યાંથી તમે બહાર નીકળો છો એટલે તમારી મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે એટલે તમારા પાપ દ્વારકાધીશ પોતાના શરણમાં લઈ લે છે બરાબર છે તો યાદ રાખજો મિત્રો એ ઉપરાંત રૂકમણી મંદિર પણ અહીં દ્વારકા ખાતે આવેલું છે ઓખા મંડળ એ પણ આપણે યાદ રાખવાનું છે ઓખા એ ઉપરાંત મીઠાપુર છે જ્યાં મીઠાપુર ખાતે મિત્રો બહુ અગત્યનો એક બને છે કોરલ રીફ ગાર્ડન બરાબર કોરલ રીફ ગાર્ડન એટલે કે પરવાડાના ખરાબાનો એક ગાર્ડન આખો બનવા જઈ રહ્યો છે મીઠાપુર ખાતે કદાચ ગમે ત્યારે પૂછાય તો ખાસ કાળજી રાખવાની છે જોઈએ પછી ભવાઈ માટે ક્યું વાજિંત્ર જરૂરી છે બહુ સિમ્પલ પ્રશ્ન તો ભવાઈ માટે ભૂંગળની જરૂરિયાત રહે છે અને જે વ્યક્તિ ભૂંગળ વગાડે એને મિત્રો ભવાઈમાં ભૂંગળી કહેવાય છે ભૂંગળીયા ઘણી મુખની અંદર પાછળ ત લગાડેલો હોય છે ભૂંગળીયાત પણ ભૂંગળીયા કે ભૂંગળિયાના નામે એને ઓળખવામાં આવે છે હવે ભવાઈની વાત કરવામાં આવે એટલે સીધે સીધા આપણે ઈશાઇ ઠાકર તો યાદ આવે જ તે તો કે ભાઈ આ ઈશાઇ ઠાકરે ભવાઈની શરૂઆત કરાવી હતી તેના ત્રણ દીકરાની સાથે મળી અને આ ભવાઈનું કાર્ય શરૂ કર્યું એટલે એને તરગારા તરીકે પણ ઓળખવામાં આવે છે યાદ રાખવાનું છે અને ભવાઈના એમને ત્રણસો ને સાઠ જેટલા વેશો લખ્યા હતા અને એમાં સૌથી જૂનામ જૂનો વેશ રામદેવનો વેશ છે બરાબર રેવન્યુ તલાટી બે હજાર ચૌદમાં પૂછાયેલો પ્રશ્ન સૌથી જૂનામ જૂનો વેશ રામદેવ છે આવું બધું યાદ રાખવાનું છે જોઈએ પછીનો પ્રશ્ન પ્રથમ જૈન અને પછી બૌદ્ધ તો મિત્રો તારંગા છે બરોબર ઈ તારા દેવી નામ ઉપરથી એનું નામ તારંગા બન્યું છે બરોબર તારા દેવી થઈ ગયા એના ઉપરથી તારંગા નામ પાડવામાં આવ્યું અને એ જૈન ધર્મના હતા અને અત્યારે પછી ત્યાં બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મનું સ્થાનક પણ ત્યાં બનેલું છે પણ તારંગા ઉપર અજીતનાથની મૂર્તિ આવેલી છે એ પણ યાદ રાખવાનું છે અજીતનાથની મૂર્તિ આવેલી છે એનો મતલબ એવો છે કે અત્યારે જૈન અને બૌદ્ધ ધર્મનું બેનું સ્થળ કેવું હોય તો કહી શકાય પણ ત્યાં મુખ્ય મૂર્તિ છે એ અજીતનાથજીની આવેલી છે એટલે આપણા ચોવીસ તીર્થંકર માના બીજા ક્રમના તીર્થંકાર અજીતનાથ કે જેનું ચિહ્ન શું હતું એ પણ યાદ રાખવાનું છે તો હાથી મેરે સાથી અજીતનાથનું ચિહ્ન હતું હાથી એટલે આવું પણ પૂછાઈ જાય છે સાદુ સાદું હોય તો પણ આપણે ખ્યાલ ન હોય તો માર્ક્સ જતો રહેતો હોય છે જોઈએ પછી આગળ તારંગાના જૈન દેરાસરો કયા જિલ્લામાં આવેલા છે તો મિત્રો યાદ રાખવાનું છે ઉપર આપણે ચર્ચા કરી તો તારંગાના જૈન દેરાસરો મહેસાણા જિલ્લામાં આવેલા છે બરોબર અને આ તારંગાની પાછળ જ એક ધરોઈ બાંધ આવેલો છે જેને આપણે ધરોઈ ડેમ કહીએ છીએ અને સાબરમતી નદી ઉપર છે યાદ રાખજો અને પછી ગઢવાડાનું મેદાન પણ એની નજીકમાં જ આવેલું આવું બધી બાબતો હોય ફેક્ટ હોય બરાબર વાંચવું ન પડે જોઈએ આગળ મોઢેરાનું સૂર્યમંદિર કોને બંધાવ્યું તો મોઢેરાનું સૂર્યમંદિર છે એ ભીમદેવ પ્રથમે બંધાવ્યું હતું એ તો આપણે બધાને ખબર જ છે અને આ ભીમદેવ પહેલા બંધાવ્યું એની પહેલા મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર પણ લૂંટ્યું હતું અને મોઢેરાનું સૂર્ય મંદિર પણ લૂંટ્યું હતું એ તો આપને ખબર જ છે અને પછી આ ભીમદેવ પ્રથમ છે એ સોમનાથ મંદિરનું ફરી પાછું પથ્થરનું નવું બનાવે છે એ પણ આપણે યાદ રાખવાનું છે પછી આ ભીમદેવ જાય છે ભીમદેવ પછી ફરી પાછું એનું સમારકામ કરાવે છે કુમારપાળ એ પણ યાદ રાખવાનું છે અને કુમારપાળ પછી કરાવે છે આપણે ત્યાં એક શાસક થઈ ગયા વાઘેલા વંશના કદાચ તમે નામ ન સાંભળવું હોય તો વાઘેલા વંશમાં એક શાસક હતા સારંગ દેવ આ સારંગ દેવ છે એ પણ સોમનાથ મહાદેવના મંદિરનું સમારકામ કરાવે છે એટલે આ પણ આપણે યાદ રાખવા જરૂરી બની જાય જીએમસી ની પરીક્ષામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં મિત્રો આ પ્રશ્ન પૂછાયેલો હતો કે સારંગદેવ અને અર્જુનદેવ ક્યાં વંશના શાસકો છે તો સારંગ દેવ અને અર્જુનદેવ વાઘેલા વંશના શાસકો છે આપણે વાઘેલા વંશમાં મિત્રો આપણે વિશલદેવ વાઘેલા વીરધવલ વાઘેલા બહુ તો લવણ પ્રસાદ ઇથિ આગળ કર્ણદેવ વાઘેલા આને ઓળખતા હોય બાકી અર્જુનદેવ થઈ ગયા સારંગદેવ થઈ ગયા એનાથી આપણે અપરિચિત હોય એટલે જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા હતી એની અંદર એ લોકોએ આવો પ્રશ્ન પૂછી લીધો હતો જે લોકોએ ડીપમાં વાંચેલો હોય એને ખ્યાલ હોય બરાબર આ ક્લાસ થ્રી ક્લાર્કની પરીક્ષાની મિત્રો વાત કરું છું કોઈ જીપીએસસી ની વાત કરતો નથી એટલે હવે ક્લાસ થ્રીમાં પણ આવું પૂછાવા લાગ્યું છે તો જોઈએ પછીનો પ્રશ્ન સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર બાદ ક્યાં રાષ્ટ્રપતિના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું તો મિત્રો વર્ષ ઓગણીસો એકાવન ની અંદર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિર ને બાદ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને સોમનાથ મંદિરનું જીર્ણોધારનું સ્વપ્ન આપણા સરદાર વલ્લભભાઈ પટેલે સેવ્યું હતું એટલે આપણા સરદારની અથાગ પરિશ્રમથી એમનું સ્વપ્ન હતું કે આ સોમનાથ મંદિર નો થાય અને જીર્ણોદ્ધાર બાદ આ રાજેન્દ્ર હસ્તે ઓગણીસો ને એકાવન ની અંદર ખુલ્લું મૂકવામાં આવે છે પણ મિત્રો આ પ્રશ્ન પૂછાય અને સાથે સાથે એવો પણ પૂછાય કે સોમનાથ મંદિરના મુખ્ય દ્વારનું નામ શું છે જીપીએસસી હોય તો પ્રશ્ન પૂછે તો સોમનાથ મંદિરના મુખ્ય દ્વાર નું નામ મિત્રો યાદ રાખજો દિગ્વિજય દ્વાર છે દિગ્વિજય સિંહ દ્વાર અમુક બુકમાં આપેલું છે પણ દિગ્વિજય દ્વાર એનું નામ છે કારણ કે આપણે જામનગરના જે શાસક થઈ ગયા દિગ્વિજયસિંહજી જયારે આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હતો ત્યારે ઈટ મુકનાર આ સોમનાથ મંદિરના જીર્ણોદ્વાર ની ઈટ મુકનાર શાસક હતા દિગ્વિજયસિંહજી બરાબર તમને ઓપ્શનમાં આપેલું હોય તમે દિગ્વિજયસિંહ લખો જ નહીં કારણ કે એમ થાય કે અને સોમનાથ સાથે કોઈ સંબંધ જ નથી આપણા મગજમાં આવું જ ફરેલું છે પણ મિત્રો આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર વખતે ઈંટ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતા દિગ્વિજયસિંહજી અને એમના જ નામ ઉપર દિગ્વિજય દરવાજાનો એક જેનો મુખ્ય દરવાજો છે સોમનાથનો એને દિગ્વિજય દ્વાર નામ આપવામાં આવ્યું છે એટલે હવે તમે ફરવા જાઓ તો દિગ્વિજય દ્વાર તમે એકવાર જોઈ લેજો બરોબર જોઈએ આગળ હવે મિત્રો તાલુકા લેવાની કોશિશ કરી છે કારણ કે તાલુકા બેઠે બેઠા હમણાંની તમે એક્ઝામ જુઓ તો ઘણી એક્ઝામોમાં પૂછાઈ જાય છે તો અમુક અમુક તાલુકા આપણે લેવાની કોશિશ કરીએ તો પહેલો આપેલો છે વડનગર તાલુકો તો વડનગર મિત્રો મહેસાણામાં આવેલો છે વડનગરની વાત કરીએ તો ત્યાં તાનારીની સમાધિ આવેલી છે તાનારીની સમાધિ આવેલી છે એ ઉપરાંત નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે બરાબર નરસિંહ મહેતાના નામ ઉપરથી ત્યાં સરોવર પણ આવેલું છે કીર્તિ સ્તંભ આવેલો છે કીર્તિ મંદિર નથી કહેતો કીર્તિ સ્તંભ છે એ વડનગર ખાતે આવેલો છે એ પણ આપણે યાદ રાખવાનું છે અને તાના અને રીડીએ મલ્હાર રાગ ગાય અને દીપક રાગ ગાયેલા તાન શેનના શરીરમાં લાગેલી દાહને ઓલવે છે એટલે કે એની દાહને બુજાવાનું કામ આ તાના રીરી કરે છે જોઈએ પછી આગળ કાલાવડ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો કાલાવડ તાલુકો જામનગરમાં આવેલો છે અમુક લોકો કન્ફ્યુઝ થઈ જશે જામનગર અને રાજકોટમાં કારણ કે બે નજીક નજીક જ થાય બરોબર પણ યાદ રાખજો જયારે પ્રશ્ન પૂછશે ત્યારે જામનગર અને રાજકોટ બે ઓપ્શનમાં હશે આયા ભૂલ થઈ તો માર્ગ જાશે બરોબર ચોખ્ખીને ચટ વાત છે કિલિયર જ વાત છે બહુ ભૂલ થવાની સંભાવનાઓ રહેલી છે કાલાવાડ તાલુકો છે એ જામનગરમાં આવેલો છે કાલાવાડ ખાતે વાત કરીએ તો એક મામા સાહેબનું મંદિર મિત્રો બહુ પ્રખ્યાત છે બરોબર મામા સાહેબનું એક મંદિર આવેલું છે એ બહુ પ્રખ્યાત છે તો કે ઘણી બધી ની અંદર હોય તો આવી બધી ડેટા આપેલો નથી હોતો કારણ કે આપણે ધાર્મિક બાબતોમાં બહુ વધારે આગળ જતા નથી પણ આપણે દરેક બાબતથી વાકેફ રહેવાનું છે જોઈએ આગળ ગારિયાધર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો સોસ્ટિયલ વોલફેર ઓફિસરમાં માં એવો પ્રશ્ન છે તો કે અમરેલીમાં આવેલો છે ઘારિયાધર તાલુકો એ ઉપરાંત અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં એક બીજો પણ આવેલો છે સાવર કુંડલા સાવરકુંડલા આવેલો છે એ ત્રાજવા અને બાટ માટે જાણીતો છે એટલે કે ત્રાજવા કાટલા છે એ આપણે સાવરકુંડલા ખાતે મળી આવે છે સાવરકુંડલા ખાતે મિત્રો એક હનુમાનજીનું બહુ જબરદસ્ત મોટું મંદિર છે એ પણ ખૂબ જોવાલાયક છે જોઈએ આગળ અને મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે એ પણ તાલુકો જ છે કે જસદણ તાલુકો કયા જિલ્લામાં આવે છે તો મિત્રો જસદણ તાલુકો છે એ રંગીલા રાજકોટમાં આવે છે અને મિત્રો આ જસદણમાં જ આપણે જસદણ તાલુકામાં જ પાસે આવેલું છે આપણું ઘેલા સોમનાથ એ પણ યાદ રાખવાનું છે ઘેલા સોમનાથ આવેલું છે આની નદીનું નામ શું તો કે ઘેલો નદી ઘેલા સોમનાથ ખાતે અને જિલ્લો પૂછાય તો રાજકોટ યાદ રાખવા જેવું તો મિત્રો જેટલા પણ અગતિના પ્રશ્નો હતા એને આપની સમક્ષ રજૂ કરવાની કોશિશ કરી છે આશા રાખીશ કે તમને વિવિધ પરીક્ષાઓની અંદર એવું નહીં કે મિત્રો કે માત્ર માત્ર તલાટી કે કોન્સ્ટેબલમાં કારણ કે આગળ આગળ જતાં જતાં મિત્રો પ્રશ્નોનું લેવલ ઊંચું જતું જાય છે એટલે હવે આપણે સાદું અને સિમ્પલ ફાવતું હોય તો એમાં મિત્રો આપણા સિલેક્શનના ચાન્સીસ નથી જો તમે બધા કરતા ડિફરન્ટ હશો કંઈક અલગ જાણતા હશો તો તમારી પસંદગીના ચાન્સીસ વધી જાય છે એટલે આપણે થોડુંક અઘરું લેવાના પ્રયત્ન કરેલા છે કદાચ થોડોક વિડીયો હાર્ડ પડે પણ કોઈ મૂંઝાવવાનું નથી પ્રયત્ન કરવાનો છે કારણ કે જો આમાં એવું છે મિત્રો કે આપણે નાના હતા ત્યારે આપણે પહેલાં એકડા શીખવાડવામાં આવ્યા હતા જો પછી તમે એકડાની આગળ ક્યારે વધો જ નહીં જો તમે ઘડિયામાં આવો જ નહીં તો તમે એકડામાં ને એકડા માર્યો એટલે એના જેવું છે બધા લોકો એવું કરે છે કે દસ દસ કલાક વાંચે છે પણ એ લોકો બસ જે સેલું સેલું એને આવડે છે ને એની વસ્તુ રિપીટ કરે છે નવું કંઈ કરતા નથી અને અત્યારનો એક્ઝામનો ટ્રેન્ડ તમે જુઓ તો બહુ બદલાઈ ગયો છે તો એક્ઝામના ટ્રેન્ડ ની દિશામાં આપણે ચાલવાનું છે તો એ દિશા તરફ હું તમને લઈ જવા માગું છું આશા રાખીશ કે મારી કહેવાની બાબતો તમને સમજાશે તો મિત્રો મળીએ નવા વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત ગોડ બ્લેસિંગ